કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું જલ્દીથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસ અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પેપરનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર એસી ગુણનું પેપર છે જેમાં પ્રશ્ન નંબર એકનો અ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો પહેલો વિકલ્પ છે અમરવેલય ખલિયાનું ઉદાહરણ છે તો એ મિત્રો બી આવશે જવાબ પરપોશી બીજું આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે તો કળશ ત્રણ ઘાસ ખાનાર ખાનારા પ્રાણીઓમાં કળ એટલે કે વાગોળ ક્યાં સંગ્રહાલય છે તો અમાશયમાં સંગ્રહાય છે ચાર અમીબા ખોરાક પકડવા સેનો માટે શેનો ઉપયોગ કરે છે તો ખોટા પગ પાંચ લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવવા આંખ ક્યાંથી ક્યાં સુધીના હોય છે તો મિત્રો માઇનસ દસ અંશ સેલ્શ્યંશથી એકસો દસ અંશ સેલ્શ્યંશ છ તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો મિત્રો સાડત્રીસ અંશ સેલ્શિયસ સાત એસિડ લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે છે તો જવાબ આવશે બંને પત્ર ભૂરા લિટમસનું અને લાલ લિટમસનું આઠ ખાવાના સોડાનું રાસાયણિક નામ ક્યુ છે તો સોડિયમ હાઇડ્રો હાઇડ્રોજન કાર્બોનેટ નવ ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનું ફેરફાર છે તો મિત્રો તે રાસાયણિક ફેરફાર છે દસ નીચેના પૈકી કેવો રાસાયણિક ફેરફાર છે તો દૂધનું દહીં થવું અગિયાર ઉછવાસ દરમિયાન પાંસળીઓ નીચે તરફ જાય છે બાર પ્રવાતા રોગો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે પછી મિત્રો પ્રશ્ન એકનો બ છે વ્યાખ્યા આપવાનો છે ગમે તે ચાર છે જેની અંદર પહેલું છે તટસ્થીકરણ એસિડની બેઝ સાથે અથવા બેની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે તો આ પ્રક્રિયાને તટસ્થિકરણની પ્રક્રિયા કહે છે બીજું રાસાયણિક ફેરફાર તો ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે ત્રણ શ્વાસોશ્વાસ ઓક્સિજનયુક્ત હવા અંદર લઈ લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢવાની ક્રિયા હોય એને શ્વાસોશ્વાસ કહે છે ચાર કોષીય શ્વસન તો શરીરમાં પ્રવેશે હવામાન ઓ એટલે કે દરેક કોષો સુધી પહોંચે છે ઓક્સિજન ઓ એટલે ઓક્સિજન કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકના કણનું ઓક્સિડેશન કરી તેમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા હોય એને કોષ્ય શ્વસન કહે છે પાંચ ઉત્સર્જન કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે અને છ પેશી સજીવોમાં કોષોનો સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠો થાય છે જેને પેશી કહે છે પ્રશ્ન મિત્રો બેનો આ છે નીચેના પ્રશ્નોના એક વાક્ય ઉત્તર લખવાના છે પેલું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે બીજું પર્ણરંધ્રો એટલે શું તો પર્ણની નીચેલી સપાટી પર આવેલું નાના છિદ્રોને પર્ણરંધ્રો કહે છે ત્રણ નાના આંતરડામાં ખોરાકના કયા ઘટકોનું પાચન થાય છે તો તેમાં મિત્રો નાના આંતરડામાં કાર્બોદી ચરબી અને પ્રોટીન કટકવાનું પાચન થાય છે ચાર પાચનતંત્રમાં સહાયક પાચન અંગો કયા છે તો પાચનતંત્રમાં સહાયક પાચન અંગો તરીકે સ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદ વિપીડ છે પાંચ થર્મોમીટરનો ઉપયોગ શું છે તો થર્મોમીટરનો ઉપયોગ પદાર્થનું તાપમાન માપવા માટે થાય છે છ તાપમાનનો એકમ જણાવો તો મિત્રો અંશ સેલ્સ એટલે કે અંશ ફેરણહિર તથા કેલ્વીર સાત લિટમસ આમાંથી મળે છે તો લિટમસ લાઈવકેન નામની વનસ્પતિમાં વનસ્પતિના નિષ્કરણથી મળે છે આઠ એસિડની પત્ર પર અસર જણાવો તો એસિડ બીના લિટમસ પત્રને લાલ બનાવે છે ને લાલ પત્ર પર અસર કરતો નથી નવ રાસાયણિક ફેરફાર લેશું જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તો તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે દસ કાટ લાગવા માટે શું અનિવાર્ય છે તો કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી કે પાણીની વરાળ બંનેની હાજરી અનિવાર્ય છે એના પછી તફાવત આપવાનો છે ઉષ્માનું સુહાક અને ઉષ્માનું અવાહક ઉષ્માના સુહાકમાં તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે ધાતુ ઉષ્માની સુહાક છે જ્યારે ઉષ્માના અવાહકમાં કાચ પ્લાસ્ટિક એબોનાઇટ રબ્બર ચામડું વગેરે પદાર્થો ઉષ્માના અવાહક છે ઉષ્માના સુહાકમાં આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકે છે જ્યારે આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી એના પછી એસિડ તથા બે એસિડ તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે જ્યારે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તે ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે રંગહીન રંગવિહીન રહે છે તે ફિનલ્ફથેલીન લીનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે તે મિત્રો સ્વાદે ખાટા હોય છે જ્યારે તે સ્વાદે તુરા અને સ્પર્શી ચીકણા હોય છે પછી રક્તકણો અને શ્વેતકણો તો મિત્રો રક્તકણમાં તે લાલ રંગના રુધિરના કોષો છે જ્યારે તે સફેદ રંગના રુધિરના કોષો છે તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે જ્યારે તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે જ્યારે તે રોગના જંતુઓ સાથે લડી શરીરના રોગ સામે રક્ષણ આપે છે પછી કર્ણકો અને ક્ષેપકો તફાવત છે તો તે હૃદયના ઉપલા ખંડો છે તે હૃદયના નીચલા ખંડો છે તેનો દિવાલો પાતળી છે તેની દિવાલો જાડી છે તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે તે રુધિરના હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે પ્રશ્ન મિત્રો ત્રણનો અ છે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો જેમાં પહેલું છે ધાતુમાં થતું ઉષ્માનું વહન તપાસવું તે માટે સાધન સામગ્રી છે એલ્યુમિનિયમ કે લોખંડનો સળિયો મીણ મીણબત્તી અને બે ઇંટો મિત્રો અહીંયા સરસ મજાની જે આકૃતિ છે આકૃતિ દોરવાની છે એની પદ્ધતિ છે કે એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુઓનો નાનો સળિયો લેવાનો છે તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના ટુકડાના સહિત ગરમ કરીને ચોંટાડો બધા જ ટુકડા સમાનાંતરે રાખો સળિયાના એક છેડાના બે ઇંટો વચ્ચે ભરાવી સળીઓ સમક્ષિપથી જ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો હવે બીજા છે છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ એનું અવલોકન છે ધાતુના સળિયાની મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે નહીં નિર્ણય ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થાય છે બીજા છેડા તરફ જાય થાય છે તો આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે એ રીતે મિત્રો બીજો પ્રયોગ છે પાણીમાં ઉષ્માનાયની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે તે દર્શાવો તો સાધન સામગ્રી છે ગોળાકાર તળિયાવાળો કાચનો ક્લાર્ક પાણી ક્રિપાઈ તારની જાળી બંસન્સ બર્નર અને પોટેશિયમ આકૃતિ છે એ મુજબ આકૃતિ દોરવાની છે બરાબર અને પદ્ધતિ મિત્રો આ રીતે તમારી પદ્ધતિ પણ જોઈ લેવાની છે એનું વર્ણન કરવાનું છે એનું અવલોકન અને છેલ્લે નિર્ણય સાબિત કરવાનો છે કે પાણી ઉષ્માના એની રીતે ગરમ થાય છે બરાબર તો આ રીતે તૈયાર કરજો ત્રીજો પ્રયોગ છે જાસૂદનું ફૂલનું સૂચક બનાવવું અને તેની મદદથી આપેલા દ્રા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવું તો સાધન સામગ્રીમાં જાસૂદના ફૂલો બીકર ગરમ પાણી ડ્રોપર બરાબર પદાર્થોમાં આપેલા પદાર્થો અહીંયા મિત્રો સરસ મજાની તમને આકૃતિ આપેલી છે આકૃતિ તમારે દોરવાની છે એની પદ્ધતિનું વર્ણન કરવાનું છે બરાબર અને નિર્ણય સાબિત કરવાનો છે નેક્સ્ટ પરયોગ છે મિત્રો આકૃતિ દોરી સમજાવો સાદુ સ્ટેટોસ્કોપ બનાવો અને તેની મદદથી હૃદયના ધબકારા અને નાડી પર દર માપવા તો એના માટે પણ સાધન સામગ્રી છે છ થી સાત સેમી વ્યાસ ધરાવતી ગળણી રબરની ટ્યુબ બરાબર અને આ આકૃતિ તમે જોઈ શકો છો આ પદ્ધતિનું વર્ણન કરવાનું છે આ મુજબ તો પદ્ધતિ પણ વાંચી લેવાની છે બરાબર એનું અવલોકન છે અને છેલ્લે નિર્ણય આપણે સાબિત કરવાનો છે કે હૃદયના ધબકારાનો દર અને નાડી દર લગભગ સરખો હોય છે દોડ્યા પછી હૃદયના ધબકારાનો દર નાડી દર સામાન્ય સ્થિતિ વખતના દર કરતાં વધારે હોય છે પછી મિત્રો બ છે વૈજ્ઞાનિક કારણ આપી સમજૂતી આપો જેમાં પહેલું છે જે જમીનમાં કઠોળયુક્ત છોડ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી તો જવાબ છે કે જે જમીનમાં કઠોળ એક છોડ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી કારણ કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ચણા વટાણા મગ વાલ તથા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને આ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે જેનો ઉપયોગ છોડ દ્વારા કરવામાં આવે છે આથી જમીનમાં નાઇટ્રોજનનું વધારે પ્રમાણ વધે છે બીજું જાડાના ઝાડાના દર્દીને મૌખિક રિહાઈડ્રેશન દ્રાવણ આપવું જોઈએ તો મિત્રો જવાબ છે કે જાડાના દર્દીને મૌખિક રિહાઈડ્રેશન દ્રાવણ આપવું જોઈએ કારણ કે ઝાડામાં પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે છે તેની સાથે શરીરમાંથી પાણીને કેટલાક સારો પણ નીકળે નીકળ નિકાલ પામે છે જેના લીધે શરીરમાં પાણીને સારું પ્રમાણ ઘટી જાય છે જે દર્દી માટે જીવલેણ બની શકે છે પછી ત્રીજું છે રસોઈના વપરાતા ધાતુના પાત્રમાં હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે તો મિત્રો રસોઈ વપરાતા ધાતુના પાત્રમાં હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે કારણ કે લાકડો અને પ્લાસ્ટિક ઉષ્માના મંદવાહકો છે તેમાં ઉષ્માનું વહન સહેલાથી થતું નથી જેથી દાજા વગર ગરમ પાત્રને તેના હાથ વડે પકડી હાથા વડે પકડીને ઉંચકી શકાય છે ચાર સફેદ છળ પર હળદરના ડાઘ પડતા તેને સાબુથી ધોવામાં આવે ત્યારે તે લાલ રંગનો બની જાય છે તો જવાબ છે સફેદ શટ પર હળદરના ડાઘ પડતા તેને સાબુથી ધોવામાં આવે છે ત્યારે તે લાલ રંગના બની જાય છે કારણ કે સાબુનું દ્રાવણ ભેજિક પ્રકૃતિનું છે હળદર તે પ્રાકૃતિક હળદર એ પ્રાકૃતિક સૂચક છે અને ભેજિક દ્રાવણમાં તેનું રંગ પરિવર્તન થતાં તે લાલ રંગમાં ફેરવાય છે પછી મિત્રો પ્રશ્ન ચારનો છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે પ્રકાશ સંશ્વરની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવનશક્ય નથી આ વિધાન સમજાવો તો મિત્રો આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો રહેશે બીજો પ્રશ્ન છે નાના આતડાથી થતી પાચનક્રિયા સમજાવો તો મિત્રો એ પણ પ્રશ્ન તમે મોસ્ટ આઈમ્બી છે તૈયાર કરી લેજો તમારી પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે ત્રીજો છે પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તફાવત જણાવો તો બંનેમાં મિત્રો સામ્યતા શું છે અને તફાવત શું છે એ પણ આપણે અહીંયા દર્શાવેલ છે તમારે વાંચી લેવાનો છે પછી બ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે પહેલું છે ફૂગ કઈ રીતે લાભકારક અને કઈ રીતે નુકસાનકારક છે તો મિત્રો સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ અને પાણી ખાની તત્વો આપે છે બીજું છે જીભના કાર્ય જણાવો તો મિત્રો જીભના કાર્યમાં તે સ્વાદે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે તે બોલવામાં ઉપયોગી બને છે તે ખોરાકમાં લાળસ પેળવવામાં અને કોળિયાની ગળવામાં મદદ કરે છે ત્રીજું છે એસિડ વર્ષા વિશે ટૂંકમાં માહિતી આપો તો મિત્રો વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભેળે ભળે તેને એસિડ વર્ષા કહે છે વરસાદ હવાના પ્રદૂષકોમાંથી મુક્ત થતાં કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓુ સાથે ભળીને કાર્બનિક એસિડ સલ્ફરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે એસિડ વર્ષા બહુમાળી મકાનો ઐતિહાસિક સ્મારકો વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન કરે છે પછી મિત્રો ચોથો પ્રશ્ન છે સમજૂતી આપવાની છે લોખંડના દરવાજાને રંગવાથી તે તેની કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય તો એના વિશે પણ મિત્રો આપણે આ પ્રશ્ન આ રીતે વાંચી શકીએ છીએ અને એની સમજૂતી મિત્રો આપેલી છે તમારે જવાબ તૈયાર કરવાનો છે પાંચ જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે તો એ પણ મિત્રો આપણે આ પ્રશ્નની તૈયારી કરી લઈશું પ્રશ્ન પાંચનો આ છે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે જેમાં કોષ વિશે ટૂંકમાં માહિતી આપો તો મિત્રો સજીવ શરીર ખૂબ જ નાના એકવાનું બનેલું હોય છે જેને કારણે જેને કોષ કહે છે કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે જેને કોષ રસ કહે છે દરેક કોષમાં ગાઢ મધ્યમાં ગોઠવાયેલા રચના આવેલી હોય છે જેને કોષ કેન્દ્ર કહે છે કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને કોષ રસ કહે છે કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે બીજો પ્રશ્ન છે અમીબાના પાચન કેવી રીતે થાય છે બરાબર એ પણ મિત્રો પ્રશ્ન તૈયાર કરી લેજો ત્રીજો પ્રશ્ન છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય બરાબર એનો પણ જવાબ આપેલો છે ચો ચોથો પ્રશ્ન છે રંધ્રો એટલે શું પર્ણરંધ્રના બે કાર્યો જણાવવાના છે તો મિત્રો વનસ્પતિના પર્ણોમાં નીચલીની સપાટી પર નાના નાના છિદ્રો આવેલા હોય છે તો તેને રંધ્ર કહે છે અને આ રંધ્રની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે એના બે કાર્યો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બરાબર તો આ બંને કાર્યો આપણે તૈયાર કરી લઈશું પછી માત્ર ઉત્તર આપવાના છે પહેલું છે પોટેશિયમ પરમે પરમેગેનેટ ઓગાળવા પાણીનો રંગ કેવો જણા પાણીનો રંગ સમજાવો જણાવો તો જામલ રંગ બીજો પ્રશ્ન છે સમુદ્રકાંઠાના વિસ્તારમાં દરિયાઈ પવન ભૂમિય પવનની ઘટના ઘટડા ઘટના ઉષ્માના પ્રસંગની કઈ રીતને આભારી છે તો ઉષ્મા નયની રીત ત્રીજું હળદરપત્ર સાબુના દ્રાણ સાથે કેવો રંગ આપે છે તો લાલ ચાર કુદરતી પદાર્થોમાં મળતા સૂચકો તો હળદર જાસૂદનું ફૂલ પાંચ રસોઈમાં વપરાતા ક્ષાર તો મીઠું ખાવાના સોડા છ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તો કોષ બરાબર એના પછી મિત્રો ક નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડવાના છે જેમાં પહેલું છે કોષ રસ્તર તો તેમાં આવશે પાતળું આવરણ રણમાં ઉગતી વનસ્પતિ તો લીલું પ્રકાણ અને શાખાઓ પ્રોટીન તો નાઇટ્રોજન ઘટક અને ફૂગ તો મૃતપજીવી પોષણ પછી ખરા ખોટા છે પેલું છે બેજની હાજરીથી દાંતનો ક્ષય થાય છે તો ખોટું બીજું જ્યારે દ્રાવણ એસિડિક હોય છે ત્યારે ફિનોલ ફથેલિન ગુલાબી રંગ આપે છે ખોટું ત્રીજું લોખંના કા કાટનું અણુસૂત્ર એફ ઇ થ્રી ઓ ફોર છે તો ખોટું છે ને ચાર દહીં બનવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો આ વિધાન કરું છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવી શકે છે મોસ્ટ આઈમપી પેપરની વાત કરી આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા